જન્મદિવસે યુવકે ઓનલાઈન ફૂડ મંગાવ્યું તો વેજની જગ્યાએ આવ્યું છે નોનવેજ. સુરતમાં હિન્દુ સંગઠનોએ કર્યું છે કંઈક આવું. સુરતના અલથાણ વિસ્તારમાં એક યુવકનો જન્મદિવસ હતો, જેથી 3-4 મિત્રોએ બહાર જમવા જવા કરતાં ઓનલાઈન ફૂડનો ઓર્ડર કર્યો હતો. જો કે વેજ ફૂડની જગ્યાએ નોનવેજ ફૂડ આવી ગયું હતું, જેથી યુવકોએ હિન્દુ સંગઠન સાથે મળીને રજૂઆત કરી હતી. ત્યારે રેસ્ટોરન્ટના સ્ટાફે ભૂલથી આવું થયું હોવાનું કહ્યું હતું. જો કે હિન્દુ સંગઠનોએ ધર્મભ્રષ્ટ કરવાનું ષડયંત્ર હોવાનું કહીને બોયકોટ કરવાના બેનર સાથે હોબાળો મચાવ્યો હતો. સુરતમાં રહેતા મિલિંદ સમાર અને કન્હૈયા સંજય અગ્રવાલે સ્વિગી મારફતે બહેરૂઝ ધ રોયલ બિરયાની તે રેબલ ફ્રૂટ્સની રેસ્ટોરન્ટ ચેઇન છે, જેણે યુવકોને પ્યોર વેજ ખાવાનો ઓર્ડર આપ્યો હતો. જો કે પનીરના શાકમાં ચિકન પણ આવ્યું હતું, જેથી તાત્કાલિક યુવકોએ રેસ્ટોરન્ટમાં જઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જેથી સીસીટીવીના આધારે સ્ટાફે ભૂલ સ્વીકારી હતી. હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા નરેન્દ્ર ચૌધરીએ કહ્યું કે બહેરૂઝ ધ રોયલ બિરયાની રેસ્ટોરન્ટ દ્વારા ધાર્મિક ભાવના દુભાવવાના પ્રયાસો કરાયા છે. અગાઉ પણ આ રેસ્ટોરન્ટ દ્વારા મુંબઈમાં આવું કરવામાં આવ્યું હતું. અમે રેસ્ટોરન્ટમાં જઈને વિરોધ કર્યો હતો અને લોકોને પણ કહીએ છીએ એક વેજ અને નોનવેજની સાથે શોપ હોય ત્યાંથી વેજ ન મંગાવો, ખાસ કરીને આવી રેસ્ટોરન્ટમાંથી ન જ મંગાવો જોઈએ. અમે આ રેસ્ટોરન્ટ સામે કલેક્ટરમાં ફરિયાદ આપી છે. નરેન્દ્ર ચૌધરી. નરેન્દ્રભાઈ, ગઈકાલે આપે એક વિરોધ કર્યો હતો એક રેસ્ટોરન્ટ પર, શું કારણ? કારણમાં આવું હતો કે 2 દિવસ પહેલાં 3-4 જૈન યુવકોએ બેસેલા હતા, એમાંથી એક મિત્રની મિત્રનો બર્થડે હતો, જન્મદિવસ હતું. તો એ જન્મદિવસ નિમિત્તે એ લોકોએ એમ આપસમાં એ લોકોએ ડિસાઈડ કર્યું કે આપણે કંઈક ઓનલાઈન મંગાવીને ખાવીએ. તો એ લોકોએ અલથાણમાં બેસા એ લોકોએ સ્વિગી પરથી ઓર્ડર કર્યું. એ લોકોએ સ્વિગીમાં સ્પષ્ટ પેલું સિલેક્ટ કરેલું છે પ્યોર વેજ, એમાં ઓપ્શન આવે છે તો વેજ સિલેક્ટ કરેલું છે. તો એમાં પછી એ ડિશિસ આવી, તો એ જે ડિશિસ એ લોકોએ મંગાવી એ બહેરૂઝ બિરયાની કરીને એક મોટું બ્રાન્ડ છે, પેન ઇન્ડિયા કંપની છે, રેબેલ ફૂડ્સના અંડરમાં આવે છે. એમાંથી એ લોકોએ રાયતા અને પેલું શાક ને બધું મંગાવ્યું. એ પનીરની સબ્જી અંદર એ લોકોએ જ્યારે પનીરની સબ્જી ખોલી, ઉપર પનીરની સબ્જી હતી, જેમ જેમ એ લોકો ખાવા લાગ્યા પછી નીચેથી ચિકન નીકળ્યું. તો એ લોકોએ હોટલમાં ગયા અને તાનો સીસીટીવી ચેક કરાવ્યું. પહેલાં એ લોકોએ ના પાડી દીધી કે ના અમે આવું કંઈ કર્યું નથી. પછી એ લોકોએ સીસીટીવી જ્યારે ચેક કર્યા તો ખરેખર જે કિચનનો સીસીટીવી હતો એમાં સ્પષ્ટપણે દેખાય છે કે પહેલાં ચિકન નાખે છે પછી ઉપરથી પનીર નાખી દે છે ક્વોન્ટિટી પૂરી કરવા માટે. પછી આ લોકોનું જે જવાબ હતું હોટલવાળાને કે આવું હતું કે અમને ખબર નથી પડી અને કન્ટેનર અમારું મિક્સ થઈ ગયું ને આવું બધું જવાબ આપતા હતા. અને આ બહેરૂઝ બિરયાનીની પહેલી ઘટના નથી, એના પહેલાં પણ મુંબઈમાં આવી ઘટના થઈ ચૂકી છે. જ્યારે એનો મુંબઈનો હેડ આખા એટલે કોઈ મેનેજર મુંબઈથી અહીંયા આવેલો હતો, એની જોડે પણ આપણી વાતચીત થઈ હતી. તો એ એમ કહેતો હતો કે આ તો અમારા 3-4 વખત થઈ ગઈ છે પણ આટલું આમાં કંઈ વિરોધ કરવાની તમારે જરૂર નથી. અમે મુંબઈમાં બી આવું થયું હતું કે એક MLAના ઘરમાં અમે પહોંચતું કરી દીધું હતું, ત્યારે અમારું સેટલમેન્ટ થઈ ગયું હતું કે અમે 100 ગરીબોને જમાડી દીધા હતા એટલે અમારું સેટલમેન્ટ થઈ ગયું હતું. તમે કહો તો અમે બી 100 ગરીબોને જમાડીને સેટલમેન્ટ કરી શકીએ છીએ. આવા બધા જવાબ એ લોકોએ આપ્યા ને ત્યારે અમને ગુસ્સો આવ્યો ને અમે તારે કાલે ત્યાં ગયા. અને અમારે લાઈવ કરવાનું કારણ એ હતું કે કાલ ઉઠીને એ છોકરાઓ જે છે એ સામે આવવા નથી માંગતા, કેમ કે જૈન છે. પણ એ લોકો જ્યારે FIR કરશે તો આ લોકો ફરી જશે, એટલા માટે અમારે કાલે જઈને એ લોકો પાસે અપોલોજી લેવી હતી અને વિડીયો બનાવવો હતો. અમે ત્યાં જઈને કંઈ મારધામ કંઈ નથી, પણ એને જે એણે કર્યું એનો વિડીયો બનાવ્યું એ પોતે સ્પષ્ટપણે કબૂલે છે કે અમારાથી ભૂલ થઈ છે અને અમે ભૂલ સ્વીકારીએ છીએ. અને હું આપના ચેનલના માધ્યમથી આપણા દેશની જનતાને એટલું જ કહેવા માંગીશ કે જો તમે પ્યોર વેજ છો તો પ્લીઝ કોઈ બી વેજ અને નોનવેજ હોટલમાંથી નહીં મંગાવતા, આ લોકોનું કોઈ ભરોસો નથી. જે પ્યોર વેજ રેસ્ટોરન્ટ હોય એનામાંથી જ તમે ખાવાનું મંગાવો. અને વિધર્મીની રેસ્ટોરન્ટ હોય એ પ્યોર વેજ હોય તો બી આપણે વિશ્વાસ ન કરતા, કેમ કે આ લોકોએ જાણી કરીને આપણું ધર્મ ભ્રષ્ટ કરવા માટે આવા બધા કૃત્યો કરે છે. કેમ કે બહેરૂઝ બિરયાનીની આ પહેલી ઘટના નથી, ચોથી વખત આ બહેરૂઝ બિરયાનીમાં થયો છે. તો અમે લોકો આ બહેરૂઝ બિરયાનીનો વિરોધ કરીએ છીએ અને આપના ચેનલના માધ્યમથી જનતાને અપીલ કરીએ છીએ કે પ્લીઝ તમે લોકો આ બહેરૂઝ બિરયાનીને બાયકોટ કરો, હેશટેગ કરો બાયકોટ કરો અને આને ઇન્ડિયામાંથી નાબૂદ કરી નાખો.